भक्ति रसास्वादना अपना आजना कार्यक्रम मा जे मंगलाचरण आपने करिए छी पूज्य यशो विजय महाराज नु मंगलाचरण छे। तमे वाणी नु बळ जोजो, एमनो जे विल पावर छे, सार में तन मया लब्ध, मैं सार प्राप्त करियो छे। कोई अधिकारी पुरुष कई सामान्य व्यक्ति ने आ कहेवानी हिम्मत नथी, एनाथी कहेवाय नहीं। सार में तन मया लब्ध, मैं आ सार प्राप्त करियो छे। ये के छे અને કઈ રીતે આ તમે ક્યાંથી સાર પ્રાપ્ત કર્યા વગર, મંથન કર્યા વગર માખણ કઈ રીતે નીકળે? આપણે એમને પૂછીએ તો એ કહે છે, સાર મે તન્મયા લબ્ધ શ્રુતાબ્ધે અવગાહના, શ્રુત રૂપી મહાસાગર ને હું ખૂંદી વળ્યો છું। સમુદ્ર નું અવગાહન કર્યું છે, આસપાસ હું જોઈ મળ્યો છું કે આમાં શું મહત્વનું છે, અને મેં જે ચાર મેળવ્યો છે પરમાનંદ સંપદા, ભક્તિ ભાગવતી, ભગવાન ની ભક્તિ, ભાગવતી ભક્તિ, ભક્તિ તો ઘણી હો, બે ભાઈઓ નું જોડાવું ભક્તિ છે, પતિ પત્ની નું જોડાવું ભક્તિ છે, ઘણા 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 ભક્તિના કારણો ઘણા છે, પણ ભક્તિ ભાગવતી ભગવાન સાથે જોડાવું, શુભજી મહારાજ કે છે બીજ, એ બીજ છે, શેનું બીજ છે? પરમાનંદ સંપદા, મોક્ષ નું બીજ, આત્માના પરિપૂર્ણ શુદ્ધ અનુભવ નું બીજ છે, મારે એને તમારે પ્રાપ્ત કરવું છે। જો આ બીજ પ્રાપ્ત કરવું હોય, તમે જોડાવો, યશોજી મહારાજ કહે છે કે તમે તમે પરમાત્મા તત્વ સાથે જોડાવાનો પ્રયત્ન કરો। આપણા અત્યાર સુધીના વાર્તાલાપોમાં મેં વારંવાર કહ્યું એમ, આ પ્રયત્ન આપણે કરવો પડશે, પરમાત્મા સાથે જોડાવાનો પ્રયત્ન
આપણે પોતે કરવો પડે. આપણે ભક્તિ સ્વાધ્યાયનો આ કાર્યક્રમ રાખ્યો છે ગઈકાલે, આજે અને મંગળવારે. કઈ મહત્વનું કારણ હોય તો એ જ. સ્વાધ્યાય વાર્તાલાપ બૌદ્ધિક ડેવલપમેન્ટ કરે છે, એ ઇન્ટેલેક્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગમાં આપણને લઈ જાય છે. એ આપણને લેફ્ટ બ્રેઇનના ડેવલપમેન્ટમાં મૂકે છે, આપણું રાઈટ બ્રેઇન બાકી રહી જાય. બુદ્ધિમાં, પ્રજ્ઞામાં એમની હરીફાઈ એમના સમયમાં, એમના કાળમાં કોઈ કરી ન શકે. પરંતુ રાઈટ બ્રેઇન નું ડેવલપમેન્ટ અધૂરું રહ્યું, શરીરનો એક ભાગ અપંગ રહ્યો. શાદવાદ હોવો જોઈએ. શાદવાદ એ છે જીવનના બધા અંગો, જીવનના બધા અંગો એક સરખો વિકાસ પામે છે. અને જીવનના બધા અંગો સરખો વિકાસ પામે એ માટેની કોઈ અદભુત ચાવી નૃત્ય છે. સમજાય? નૃત્ય છે. આપણે નૃત્યને સમજ્યા નથી, નૃત્યને નાચવું નથી. કોઈ નર જેવી બાકી બાકી કોઈ નર જેવી બાકી રહેતી નથી. કોઈ નર જેવી બાકી રહેતી નથી કે જેમાં મુમેન્ટ વાઇબ્રેશન ન હોય. અન્ય એ હાર્મોનિયસ સિમેટ્રિકલ વાઇબ્રેશન કરે એનું નામ નૃત્ય છે. તત્વજ્ઞાન, ફિલોસોફી એ એવું સ્પિરિચ્યુઅલ હાર્મોનિયસ નૃત્ય છે. નૃત્ય છે, તમે સમજી રાખો. સ્પિરિચ્યુઅલ વ્યક્તિ આધ્યાત્મમાં પ્રગતિ થઈને એ કોઈ દાડો આમ ડિપ્રેસ અને આમ ઉદાસ આખા જગત નું શું થશે અને આ બધા બાપડા ક્યાં જશે, તમે ખાતરીથી સમજી રાખો. સમજી રાખજો, એમનામાં અધ્યાત્મ આવ્યું નથી, નથી આવ્યું. ભગવાન પ્રધવાન સ્વામી નાચ્યાતા એમ નથી, એમનો આત્મા નાચતો હતો. એ પરિસ્થિતિ ન હોય તીર્થંકર બની ન શકે, બની ન શકે. તમે તમારા જીવનને ડેવલપ કરવા તમે એને આધ્યાત્મ નહીં સમજતા. તમે આમ જગત પ્રત્યે ઉદાસ રહો ને સમજા ને અરે આ શું થશે. ઓવરઓલમાં લોકો પાર્ટીઓ કરતા હોય ને અને તમને એ તમારી એમની પ્રત્યેની કરુણા નથી, નથી. તમને એની પ્રત્યે કરુણા હોય કે આ અસંખ્યાતા જીવો અજ્ઞાનને લીધે ઉન્માર્ગે ચાલી રહ્યા છે, એમને સન્માર્ગ કોણ બતાવશે? એ એને બેલેન્સ કરનારું તત્વ જગતની અંદર મહાત્માઓ આજે પણ આધ્યાત્મની ઊંચી ભૂમિકા ઉપર છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, દસમું ગુણસ્થાનક અનુભવી રહ્યા છે, અનુભવી રહ્યા છે. આ જગતમાં એને અનુભવ હોય, બેલેન્સ થતું હોય, બેલેન્સ થતું હોય. તમે જીવનમાં જો તમે ધાર્મિક હો અને તમે જો ઉદાસ રહેતા હો, ક્યાંક બીમારી છે, ક્યાંક અંદર કોઈ જગ્યાએ કોઈ ઘાટ છે.
કરવાની જરૂર છે. નિગાંઠ તમારું ઓપરેશન માંગે છે. તમે સમજી રાખજો, તમારે તમારે માટે સાવધ રહેવું પડશે. અને આવી વ્યક્તિઓ જે હોય છે ને, હું હોઉં અને આ જેટલું તત્વજ્ઞાન જાણું છું અને ઉદાસ રહેતો હોઉં ને, તો હું બીજા કોઈને, કોઈ મોટા ડોક્ટરને બતાવું નહીં, કારણ કે હું કોઈને મારાથી મોટો તો સમજતો જ નથી. મને એમ જ લાગતું હોય કે મારું તત્વજ્ઞાન સાચું છે. શું બીમારી છે? નૃત્ય હોવું છે, બાકી ઘુઘરું બાંધ અમીરા ના છીરે. તમે વિચારતો કરો, તમે વિચારતો કરો. રાજરાણી મીરા શું રાજસ્થાન ની આટલા ઉચ્ચ ઘરાણા ની આવી સાત્વિક સતી સ્ત્રી સતી સાધ્વી પગે ઘુઘર ઉભા મીરા ના છીરે. જીવન નાખતું હતું. આનંદ જો ફીલ ન થાય, તમે સ્વાધ્યાય કરતા હો ને આનંદ ફીલ ન થાય, તમે જીવન જીવતા હો, શ્વાસ લેતા હો ને મુકતા હો, વધતો જતો વર્ધમાન આનંદ ફીલ ન થાય, તમે સમજો ક્યાંક બીમારી છે. અંદર કોઈ જગ્યાએ ગરબડ છે, ગરબડ તમને મૂકવે પડશે. સમજ્યા ને? નહી તો અનબેલેન્સ આ એકાંગી વિકાસ તમને હાનિકારક. તમે ભ્રમણામાં રહીશો તો હું ભ્રમણામાં રહીશું. હો આ બધાની કેટલી કરુણા કરતો હતો, આ બધાનું શું થશે? આ મોક્ષ ને આ વિષય વિલાસ ને આ ભોગ ને બરાબર ભાઈ તો છે. આ જે છે છે, આ જે છે છે. તો ભગવાન કેટલા ઉદાસ હોત 32 સ્ત્રીઓને લઈને રાજગૃહની અંદર સાતમા માળા ઉપર શાલીભદ્ર ઉતર્યા નહી, નીચે. હા ભગવાનને, ભગવાનની ઉદાસીનતા ને વેદના હોય કેવી હોય? કેવી હોય? ભગવાન ઉદાસીન હતા નહી, વેદનામાં હતા નહી. ભગવાનની પ્રસન્નતા વધતી જતી પ્રસન્નતા. તમે ભગવાનને ઉદાસીન કલ્પો છો અને આપણે આપણે ભગવાનની નકલ કરીએ છીએ. ભગવાન ઉદાસીન હતા નહી, હોય નહી. ઉદાસીન હોય ભગવાનને, ઉદાસીન ના. સમજ્યા ને? એમને વિશ્વાસ છે, એમને પોતાને અંદર વિચાર, એમને ખબર હશે. 32 પત્નીઓ અને રોજની આવતી 99 પેટીઓ છોડી અને એક દાડો એ 7 મજલા શાલીભદ્ર ઉતરી જશે. ભાઈ બાર ગીરી પર અંતમ લેશે 1 મહિના. ભગવાન એની ખુશી મનાવતા હતા મનમાં, કે આ 32 પત્નીઓને નાખુશી મનાવતા હતા. ખા બાપા શાલીભદ્ર નું હવે શું થશે? ડોક્ટર હોય બીમાર માટે કે તમે ચિંતા નહીં કરો, અરે કેન્સર મટાડી દઈશું, ફિકર નહીં કરો, ફિકર નહીં કરો. આ નૃત્ય જીવનનું, આ નૃત્ય એ કઈ રીતે આવે છે? બંને રીતે આવે છે. લેફ્ટ બ્રેન ના વિકાસમાં તત્વજ્ઞાન અગત્યનું છે, રાઈટ બ્રેન ના વિકાસમાં આ જીવનનું નૃત્ય અગત્યનું છે, પુષ્કળ અગત્યનું છે. આ તમે સમજી રાખો. આ સમજણ લઈને આપણે આ 3 દિવસ શનિવારે રવિવારે અને મંગળવારે સવારનો કાર્યક્રમ ભક્તિ રસાસ્વાદ નો રાખે છે. ચાલો thank you.
સંતાન ભગવાન માં સંબંધ છે. પહેલા ઋષભદેવ ભગવાન, બીજા અજીત ના ક્રમ છે. મેં તમને એક વાર્તાલાપમાં કહ્યું એક્સિડન્ટ બનવાનો બને એ પણ ક્રમ છે, એનો એક નિયમ છે. એક્સેપ્ટ એન્ડ હેઝ બીન અ લો. અછેરું કેમ બને? પુરુષ સત્ય શંકર બને અને આ ઊંડા અવસર માં 19માં બલિનાથ ભગવાન સ્ત્રી હતા અને તીર્થંકર બની ગયા. અછેરું બને. સાથે કાલે પૂછે તમે તો ના કહી દીધી બધા નિયમો નિયતિ ના લખ્યા છે, એમાં તમે કહ્યું એક એક્સેપ્ટ નો પણ નિયમ છે. સમજ્યા? હું અત્યારે એક્સેપ્શન ના નિયમ ની વાત નથી કરતો. હા, એ તો ઘડિયાળમાં બાર અહીંયા વાગી જશે એક્સેપ્શન ના નિયમ ઉપર. શું? પણ એક્સેપ્શન પણ આ વિશ્વની વ્યવસ્થામાં નિયમ છે. કેવો દેખાતું હોય કોસ્મોસ ન હોય, કઈ ગેરવ્યવસ્થા છે. ગેરવ્યવસ્થા એ પણ એક નિયમ છે. ગેરવ્યવસ્થાનો નિયમ નહીં સમજાય. અને તમે, હું તમને ઘણી વાતો એવી કહી તમને બુદ્ધિથી નહીં સમજાય. તમારે વિચાર કરવો કે આમાં બધામાં ભગવાનના માર્ગમાં તમે દર જગ્યાએ બધી રીતે બુદ્ધિ લગાડવાનો પ્રયત્ન નહીં કરો. નહીં કરો. શું ભગવાને એ માટે દર્શન ને પહેલું મૂક્યું? તમે માત્ર સ્વીકારો. દર્શન એટલે એક્સેપ્ટ કરો. આજે પરિસ્થિતિ છે, જો એ દર્શન છે. આ પરિસ્થિતિ શું બને તો સુધરી શકે, આ પરિસ્થિતિ શું બને તો બગડી શકે, આ જ્ઞાન છે. આ જ્ઞાન જે છે તમે જુઓ છો. શત્રુંજય ગિરિરાજ ઉપર અને દાદા સાહેબ, દાદા સાહેબ દાદા ના દાદા ના દાદા છે. આદિનાથ એને કહ્યા છે યુગાદિ. કાળ પણ નહોતો જન્મ્યો. કાળ એમને પણ ખબર નહી હોય કે આ પરમ તત્વ શું છે. અને ખરેખર દેવતાઓને પણ ખબર નથી કે આ પરમ તત્વ શું છે. એ ઋષભ શ્રેષ્ઠ શ્રેષ્ઠ પૂજા ને યોગ્ય વસંગારમ ની વ્યાખ્યા કરતા એક વાર મેં કહ્યું હતું. આ 24 તમે એને હિસ્ટોરિકલ પર્સનેલિટીઝ ન માનો, તમે એને ઐતિહાસિક વ્યક્તિઓ માત્ર ન માનો. આ 24 વિશેષણ છે. વિશેષણ સુપ્રીમ ઓફ ધ સુપ્રીમ ઋષભદેવ મારે બનવાનું. મારું લક્ષ્ય સુપ્રીમ ઓફ ધી સુપ્રીમ છે. મારી વ્યક્તિ, મારી ભક્તિ એમની પ્રત્યે છે. અજીત, ઇનવિન્સિબલ. ક્યારે ક્યાંય કસાથી જીતી શકાય નહીં. વિષયો કસાયો, કર્મો એને કોઈ રીતે જીતી ન શકે. અજીત
જન્મ્યા પહેલા થી અજીત હતા, જન્મ્યા પહેલા થી માતાના ગર્ભમાં હતા ને, હરિદ્વાર ભગવાન ની માતાના ગર્ભમાં જયારે હતા, જબ ગર્ભે સ્વામી સ્વામી વિજયા નાર, રાણી વિજયા ના ગર્ભમાં હતા, જીતે ની તો પિયું ને અર્થ કિરણ હોશિયાર, પતિ સાથે જયારે રંબા બેસે ને રાજા આવી જાય, માતા જીતે, જીતે ની તો પિયું ને અર્થ કિરણ હોશિયાર, આત્મા અને પ્રકૃતિ ના યુદ્ધ માં આત્મા જીતે પ્રકૃતિ હારી જાય, સમજ્યા ને? અજીતા ભગવાન ના સમયમાં પ્રકૃતિ જીતી, રાજા પોતે હારી જતો, કારણ ભગવાન ગર્ભમાં શું એને નામ અજીત છે, અજીતા ભગવાન નું નામ એટલે અજીત, એ અજીત સંભવ અસંભવ ને સંભવ કરે, એની વાત કઈ અસંભવ નહીં, બધું એવરીથિંગ ઇઝ પોસિબલ, ક્યાંય એવું કશું નથી જે અસંભવ, એ જ તમે આ વિશેષણો, તમે આ વિશેષણોની ડેપ્થમાં જાઓ ને, તમે આ વિશેષણોના ઊંડાણમાં જાઓ, હું ચોવીસ શંકર ભગવાનની વાત કરું છું, સમજાય ને? એ નામમાં જે બળ છે, એમાં જે વીર્ય છે, જે તાકાત છે, તમારી તાકાત ઉગાડી લોકોનો કૌશ કરવાનો કેમ કીધું, શબમ મધ્યમ છે, સમજા ને? સંભવ મમિણમ દરજ, આ નામોમાં બળ છે, ભગવાનનું નામ લેવામાં બળ છે, ભગવાનનું નામ લેવામાં બળ, શું અભિનંદન આનંદ આનંદ, દસે દિશામાં ચારે બાજુ નહીં, ઉપર નીચે આનંદ જ આનંદ, આનંદ જ આનંદ, ચોવીસ ધર્મ ઉગડે છે, પછી માર્ગ ખુલે છે, સમજાય ને? આપણે પોતે અજીતનાથ ભગવાન નું આ સ્તવન કરીએ છીએ, પીતળડી બંધાણી રે અજીત જીનંદ સુ, સમજ્યા? અજીતનાથ ભગવાનની સાથે, અજીતનાથ ભગવાનની સાથે પીતળડી બંધ બંધાઈ ગયો, બાંધવાની વાત નથી, પેલું એક સ્તવન આવે છે દેવચંદ્રજી મહારાજ નું, એમાં એ આવે છે ઋષભાજી નંદ સુ પીતળડી કી મકી છે હો કહો ચતુર વિચાર, હે બુદ્ધિશાળી વ્યક્તિઓ, દોસ્તો આ જીનિયર, તમે મને કહો ભગવાન સાથે પ્રેમ કઈ રીતે કરવો, ઋષભ જીનંદ સુ પ્રીતળ, કઈ રીતે ભગવાન સાથે પ્રેમ કરવો, કિમ કીજે હો કઈ રીતે કરવો, કહો ચતુર વિચાર, હે બુદ્ધિશાળી વ્યક્તિઓ, તમે વિચાર કરી અને અમને આપો, થયો નથી આ કરવો છે મારે, દેવચંદ્રજી મહારાજ માંથી થયો નથી, ભગવાન સાથે પ્રેમ કઈ રીતે થાય, અહીંયા તો આ મહાત્માએ તો કીધું બંધાણી બંધાઈ ગઈ, મારી બંધાઈ ગઈ, એમને બાંધી કે ના બાંધી જાણે, મારે શું ના, આ તો મોહન વિજય મહાત્મા છે, લટકાલા મોહન વિજય, સમજ્યા ને? શું એમની બધી વાતો આવી જ છે, પીતળડી બંધાણી રે અજીત જીણંદ, અજીતનાથ ભગવાન સાથે મારો પ્રેમ બંધાઈ ગયો, બંધાઈ ગયો, હવે મારું તો મારું બંધન થઈ ગયું, પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુવાય જો, પ્રભુ વિના એક ક્ષણ મને રહેવાતું નથી, અહીંયા ભક્તે પોતાની કન્ડિશન વર્ણવી છે, તમારી કન્ડિશન કેવી છે તો તમારે કઈ નિસ્બત નથી, પણ એમને પોતાની કન્ડિશન વર્ણવી છે, પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો, એક ક્ષણ એ સિંગલ મોમેન્ટ,
સુખ ભરેલી લાગતી નથી. સુહાવવું તો સુખ લાગવું, આત્માને સુખાનુભવ થવો. હા, એક ક્ષણ ભગવાન વિના મને સુખ થતું નથી, એના વિચાર વિના મને બીજું કઈ આવતું નથી. ધ્યાનની તાળી રે લાગી ને હસું, તાળી લાગી, ધ્યાનની તાળી રે લાગી ને હસું. હા, તાળી શબ્દ એવો છે ને ગુજરાતી ભાષામાં, એમને ગુજરાતીઓ એકબીજાને તાળી એમને માપે. ધ્યાન એટલું બધું સહજ બની જાય. ધ્યાનની તાળી રે લાગી ને હસું, અને કેવું ધ્યાન, પ્રેમથી ભરેલું પારાવાર ને પ્રેમથી ભરેલું એવું ધ્યાન સહજ બની ગયું. એવું ધ્યાન ભગવાનનું સહજ બની ગયું. શું જલદ ઘટા જેમ શિવ સુત બાહન દાયજો, જેવી રીતે જલદ ઘટા એટલે મેઘ, આકાશમાં મેઘ હોય એનો સંબંધ મોર સાથે જેવો હોય, શિવ સુત વાહન, શિવજીના પુત્ર નું વાહન. શિવજીના પુત્ર કોણ? કાર્તિકેય. કાર્તિકેય નું વાહન મોર છે. શિવજી ને બે પુત્ર હતા, એ ગણપતિ ગણેશ અને બીજા કાર્તિકેય. ગણેશ નું વાહન ઉંદર છે. તમે વિચાર નહી કરતા કોઈ વાર કે એમને કોઈ સાયકલ ન મળી, સ્કૂટર ન મળ્યું, કેડિલેક તો ન મળે કદાચ, ના એ જમાનામાં બહુ કિંમત હોય તો, પણ ઉંદર વાહન હતું. એને કઈ કહેવું છે? આપણે ઉડાણમાં ગયા નથી. કોઈ દેવી નું વાહન કુકડો છે ને કોઈનું વાહન સાપ છે ને કોઈનું વાહન, તમે કોઈ દાડો વિચાર નહી. ક્યાં દેવી દેવતાઓને કઈ વાહનો નતા મળ, ત્યાં ત્યાં સમજ્યા ને કોમ્યુનિકેશન ના સાધનો ની ખૂબ ઉપર દેવલોક માં તકલીફ લાગે છે. તો આપણે અહિયાંથી એક્સપોર્ટ કરીએ ભાઈ. હા, આપણે ત્યાં તો પુષ્કળ છે કે એમને એમને કોઈએ મોરને વાહન બનાવ્યું, કોઈએ કુકડાને વાહન બનાવ્યું, એને કઈ કહેવું છે? હું અને તમે જો ઉડાણમાં જઈ શકીએ તો આપણને સમજાશે કે એને શું કહેવું છે. ના, અહીંયા એમને મોર અને મેઘની મેઘનો જે સંબંધ છે, મેઘને જોઈને મોર નૃત્ય કરે છે, એને 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 એના અંદર અંદર આનંદ 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 થઈ જાય છે. અહીંયા મહાત્મા કહે છે કે મને ધ્યાનની તાળી રે લાગી ને હતું, મને ધ્યાન એટલું બધું સહજ થઈ જાય છે કે જેવી રીતે મોરને મયુરને મેઘને જોઈને બરાબર આનંદ થતો. મન એકાગ્ર રહેતું નથી, ધ્યાન થતું નથી. કેમ નથી ધ્યાન કેમ થતું નથી? ધ્યાન નથી થતું એના એના કારણો છે, ધ્યાનનો ક્રમ જ છે. પ્રેમ બંધાયો નથી, પ્રેમ નથી બધો. હું ઘણી વાર ઘણાને પૂછું છું, ઘણા કહે છે મને એકાગ્ર રહેતું જ નથી, ને નથી રહેતું. ભાઈ હું એમને ઘણી વાર પૂછું છું, સમજાય ને? શું 10 લાખ રૂપિયાની નોટોના, $10 લાખની નોટોના બદલ ગણવાના હોય ને કે ભાઈ 2 નંબરના પૈસા છે હિસાબ તમે સમજી લો, આ મેં તમને 10 લાખ આપ્યા, તો તમે $100ની નોટો ગણતા હો ને તમારું મન બિલકુલ એકાગ્ર હોય છે. તો તમે કોઈ દાડો 52 ને બદલે 55 ના ગણ્યા, કોઈ દાડો બિલકુલ બિલકુલ ના ગણ્યા. શું તમારું મન બિલકુલ એકા? એક બેને મને એક વાર કહ્યું કે મારી નોટો ગણવામાં ભૂલ થાય છે, મેં કીધું તારું ગણિત કાચું હશે, તો ગણિત કાચું હશે,
તમને ખરી વાત કહું છું, તમે સમજાય કે આ દાખલો છે કિરણભાઈ નો? ના 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 ના,
તત્વજ્ઞાન ની વાત છે. સમજાય? બીજે તારે ગુરુ આવે, ગુરુ કે કેમ બેઠા છે? અરે કે સરસ ચાલે છે, બેસ 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 બેસ, બીજું કઈ બહુ સરસ. વચ્ચે કે ભગવાન આવતા જ નથી, અમે આપણે જરૂર નથી ભગવાન. હા હા, તું તારે ભેદ લે રાજ્ય. બીજે દિવસ ગુરુ આવ્યા. ગુરુએ કીધું, કેમ બેઠા, કેમ ચાલે છે? એ કે બાજુ પર ખસી જાઓ, ને તો સીગડું મારીશ. તમે બાજુ પર ખસી જાઓ, મારું સીગડું મારીશ. ગુરુએ કીધું, ધ્યાન થઈ ગયું તારે, તમે તમારો રથ જાગ્રત કરો. તમે ભગવાન નું ધ્યાન કરો છો કે ભેંસ નું ધ્યાન કરો છો, એ શરૂઆતમાં મહત્વનું નથી. શરૂઆતમાં ધ્યાન મહત્વનું છે. ભગવાન વર્ધમાન સ્વામી એક અદભુત વાત કીધી છે, કે ધ્યાન ના બે વિભાગ પાડ્યા છે, એક અશુભ ધ્યાન ને શુભ ધ્યાન, અર્થ ધ્યાન ને રુદ્ર ધ્યાન ને અશુભ ધ્યાન છે. એ સંસાર બંધન નું કારણ છે. આ સંસારમાં ભવભ્રમણ જે છે, એ અર્થ ધ્યાન ને રુદ્ર ધ્યાન વડે જ છે, એને લીધે ભવભ્રમણ છે. અને આ સંસારથી મુક્ત થવાનો માર્ગ છે, એ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન વડે જ છે. શું આપણે બધા ધ્યાન કરીએ છીએ? તમે કોઈ ઉપર ખીજાયા છો ને ત્યારે ધ્યાન જ છે. ધ્યાનથી જ કર્મ બંધન થાય છે. ધ્યાન છે એકાગ્રતા છે. ધ્યાન એક પ્રકારની એકાગ્રતા છે. કરવાનું એટલું છે કે લોઅર પ્રકારની એકાગ્રતાને તમે હાયર પ્રકારમાં જોડી દો. એટલે અહીંયા એમને એક પગથિયું બતાવ્યું, પ્રીત લડી બંધાણી રે અજિત જીનંદ. પરમાત્મા તત્વ ઉપર પહેલો પ્રેમ, અને મંગલાચરણમાં મેં કહ્યું એમ ના, ભક્તિથી પ્રેમ થાય છે. ફરાવાર ભક્તિ થવી જોઈએ. એ માટે પેલા સન્મુક્તા આપવી જોઈએ. પૂજા કોટી સમો સ્તોત્ર. તમે એનો ગુણાનું વાત કરો, કેવા છો ભગવાન? અને અને ગુણાનું વાત પછી શું? એ સ્તોત્ર છે, ગુણાનું વાત છે. સ્તોત્ર કોટી સમો જપ, અને પછી એના નામની અંદર બધું આવ્યું છે. બધું એના નામમાં આવ્યું. સમજા ને? તમે ઋષભ ઋષભ ઋષભ, કૃષ્ણ 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 કૃષ્ણ, રામ 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 રામ, બે અક્ષરમાં બે અક્ષરમાં બધું સમાઈ ગયું. તમે એને ભરી દો. પાર્થના બે અક્ષરમાં કે રામના બે અક્ષરમાં કે કૃષ્ણના બે અક્ષરમાં, તમે કોના અક્ષરમાં ભરો છો એ મહત્વનું નથી. તમે જેના અક્ષરમાં બધા ગુણો ભરી દો, આ જપ છે. હા, એ તમને જપ કોટી સમો ધ્યાન, એ ધ્યાનમાં લઈ ગયા. ધ્યાન કોટી સમો લય, અને ધ્યાન જે છે એ તમને લયમાં એકાગ્રતામાં તન્મયતામાં તદ્રૂપતામાં એની તુલ્ય થવામાં તમને એમાં લઈ ગયા. પણ આ ક્રમ છે, આ પગથિયા આપણે ચડવા પડશે. હવે પ્રીત લડી બંધાણી, પ્રીત લડી કી પ્રીતિ નથી કી પ્રીતલડી જે છે, બિલકુલ શરૂઆતની છે. પ્રીતલડી ભક્તની આ મુગ્ધાવસ્થા બતાવી છે. મુગ્ધાવસ્થા બતાવી. આનંદ ગંજીએ પ્રીત શબ્દ વાપર્યો. સમજાય? મોહન વિજયજી મહારાજે પ્રીતલડી શબ્દ વાપર્યો છે. શું? પ્રીતિ અનાદિની પરથકી. આનંદ ગંજી એ રીતે હો કરવા મુજબ મારે પ્રીતિ કરવી છે. આખે મારે પ્રીતળી બંધાવી છે. અલગ ઝલક થઈ ગયું ભગવાન જોડે. પણ હવે એવું થઈ ગયું ગાંઠપણા એના સિવાય કઈ. પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુવાય જો, પ્રભુ વગર મને મને એક ક્ષણ પણ ગમતું નથી. સમજાય?
અને 11 વાગે આવે 12 વાગે યાદ કરે, 11 ને 9 થઈ 12 ને 9 યાદ કરી શકે, એટલામાં વાચા યાદ આવે, યાદ આવે. હા તારા અત્યારે ભગવાન કેમ છે મજામાં, હવે તારે મારે યાદ કરવા, કોના એ યાદ આવ્યા, હવે કોના બે યાદ કરવા. તમને એમ કરતા કરતા ક્ષણે ક્ષણે ભગવાન યાદ આવશે, તમે ભગવાન ને બાળક સમજો, તમારા તમારું બાળક સમજો, તમે ભગવાન ને તમારો સ્વામી સમજો, તમારા પિતા સમજો, તમે સમજ્યા ને. સુફીઓ એ કહ્યું એમ તમારી પ્રિયતમા સમજો, હું પડછાયો છું, ભગવાન નો પડછાયો છું છે. તમે કલ્પના તો કરો શું એવું કોઈ છે, તમને અનુભવ નથી હું જાણું છું, મહાત્માઓને પણ અનુભવ નથી. અનુભવ નો દિવસ કરતો ને 1000 દિવસ કરતો તે જીવંત બની જશે, સમજાય. મમત બાર પાસે ન જઈ શકે, બાર મમત પાસે આવશે. એમના પરિચયમાં હું આવ્યો છું, સમજાય. એટલે હું તમને આટલી ખાતરીથી અહીંયા મારી નાભીમાંથી કહું છું, તમે આ માર્ગ લો, તમે માર્ગ લો ને ખુલી જશે. ભગવાન વગેરે મને નથી, એને ગમતું હોય કે ગમતું હોય જવા દો. તમે બહુ મૈત્રી રે સાહિબા, મારે તો તમે એક, તમારે ભક્ત ઘણા છે, મારે ભગવાન તમે એકલા છો. અને એ સ્થિતિ જો આવે તો ત્રીજી સ્થિતિ આવશે, ધ્યાન ની તાળી રે લાગી નેહ. નેહ શબ્દ ને વાપર્યો છે, ધ્યાન સહજ ક્યારે બને, કે તમારું ધ્યાન પ્રત્યે, જેનું ધ્યાન તમે ધરો છો એની પ્રત્યે પ્રેમ. મેં ભારતમાં ઘણી માતાઓ જોઈ છે, પરદેશમાં દીકરો હતો હોય, આફ્રિકામાં ગયો હોય કે અબુધાબીમાં ગયો હોય, સમજ્યા ને, ટેક્સાસમાં કે બ્રાઝિલમાં ગયો હોય, હા ફોનમાં હું વાત કરું ને એની આંખમાં ટપક ટપક પાણી આવે, દીકરાની વાત થાય તો સમજાય ને. કે બે મહિનાથી કાગળ નથી, તમે વિચાર કરજો એની ચેતના ભોગતું હોય. મેં નજરે જોયું છે એ માતાઓને, મેં નજરે જોઈ અહીંયા છોકરાને, સમજાય ને, પાર્ટીઓમાંથી ફુરસદ ના હોય એ મેં અહીંયા નજરે જોયું છે. તમે જાણો છો 1975 અહીંયા આવું છું, અહીંયા મેં એ જોયું હોય. ભાઈ સાહેબ એટલા બધા કામમાં હોય ને કે હવે સમજાય ને, એર લેટર લાવવો 45 સેન્ટ નો અને એમાં લખવો, દર વખત વિચારે કે અમે તારે ફોન કરી દઈશું, ફેક્સ કરી દઈશું, કાગળ લખવાની અહીંયા બધાને હાલત થયો. હા સમજાય ને, તો પેલી માને તલપતી મેં ત્યાં જોઈ છે દીકરા માટે. તમે ભગવાન માટે તલપ્યા છો કોઈ? ધ્યાન તો લાગે, ધ્યાન ની તાળી રે લાગી ને, અને એને ઉપમા આપી છે.
જેવી રીતે મોર મેઘ ને જુએ આકાશમાં ગર્જના સાંભળે નાચ્યું નાચ્યું તમે જો એનું નામ પણ સાંભળો ને તમે નાચી ઉઠો હા તો ધ્યાન ની એકાગ્રતા લાગશે ધ્યાન ની તાળી રે લાગી ને હતું જલદ ઘટા જીમ શિવ સુત વાહન દાય પીતળી બંધાણી રે અજિત જિનંદ સાહેબ ઉઠ્યા પછી મારે ઉઠવાનું હતું હા સાહેબ ઉઠ્યા ને હું પણ ઉઠ્યો પછી
હવે ક્યાં આવ્યા? ઉપાશ્રયમાં આવ્યા. ઉપાશ્રયમાં આવીને પછી સાહેબે કપડા બદલ્યા. શું સાહેબ કપડા બદલતા હતા ને? મેં કીધું આ ગાઢ પણ તું ક્યાં લોકો નો આમ ભગવાન પાસે આમ 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 ચામર લઈને નાચવાનું ને મારે સામે જોયું. તમને સાહેબ નો પરિચય નહીં હોય સમજાને, પણ જેના તમારા માંથી જેને હશે એને યાદ આવશે. સાહેબ ને કઈ કેવું હોય ને તમને, તમારાથી વિરુદ્ધ કેવું હોય ને, તમારી સામે આમ જોઈએ અને અડધી મિનિટ જુએ ને તમે સહન નહીં કરી શકો. પૂરી એક મિનિટ દોઢ મિનિટ હું પણ સહન નહોતો કરી શકું. આપ જોઈ લે કે મેં કીધું કહો કઈ સાહેબ કઈ કહો આવું નાચવાનું હોય મને. એમને ઉભેલા છે કપડા બદલતા હતા એમના હાથમાં હતા. મને કે તું કોઈ દાડો નાચ્યો છે? મેં કીધું જિંદગીમાં નાચું નહીં. ના દાંત કચકે ચાવી દો જિંદગીમાં ના નાચું. મારું જગ્ગી પણ તો સાહેબ ને ખબર હતી અને કદાચ તમારા માંથી પણ કેટલાક ને વધારે પરિચય થાય એમ જગ્ગી પણ ની ખબર છે. મેં જ્યાં કહ્યું ને કદાચ જિંદગીમાં કોઈ દાડો ના નાચું, સાહેબે કહ્યું સમજ્યા કે ભગવાન પાસે નાચ્યા નથી એમને કર્મ સામે નાચવાની ફરજ પડે છે. મેં કીધું એટલે તમે શું કહેવા માંગો છો? મને કહે ભગવાન તમે ના નાચ્યા ને કર્મ સામે નાચવું પડે, કોઈ દાડો તારે કર્મ સામે નાચવું પડે. હું કઈ જવાબ નહીં આપી શક્યો સમજ્યા ને. હા મને કે પિતાજી કઈ ઉંમરે ગયા? એમની તે પણ બરસ નહીં હતી. તું કઈ નહીં કરી શકતો એમને રોકવા માટે. હું જોઈ રહ્યો કાકા ક્યારે ગયા? એમને ત્રણ ચાર પાંચ પ્રશ્નો એ હતો કે તમારે કર્મ સામે નાચવું પડે. તમે કયો નિયમ કહો છો? મને કે તું જે કોસ્મિક ઓર્ડર ની વાતો કરે છે એનો નિયમ કહું છું. આ વિશ્વ વ્યવસ્થાનો નિયમ છે. જે આની સામે નાચ્યા નથી હા એને કર્મ સામે નાચવું પડશે. હું ચૂપ થઈ ગયો. મારા લેમ્પ ફ્રેન્ડ પાસે કોઈ દલીલ તો હતી તો આમાં દલીલ તો આની સામે નથી નાચ્યા તો બીજે નાચવું પડશે સમજ્યા. મને કે મુંબઈ કેટલા વર્ષથી રહી છે? મને જન્મ ત્યાં. મને કે કુદાડો રથામાં વાંદરાને નાચતો જોયો છે? હું કઈ સમજ્યો નહીં. મને કે વાંદરો પોતાની ખુશીથી નાચે છે કે ખુશીથી નાચે છે કે મેં કીધું સાહેબ મદારી નચાવે છે બસ આની સામે ખુશીથી નાચવાનું છે નહીં તો કર્મરૂપી મદારી નચાવું છું. ચૂપ થઈ ગયો તાલ ચૂપ થઈ ગયો. એ બોલ્યા ને એમને કપડા બદલી દીધા મારી સામે બેઠા. પછી મતલબ કે જવાબ નતો હું તમને આ નૃત્યની વાત કરું છું તું કે જે મેં શરૂઆતમાં કહી સમગ્ર જીવન એ નૃત્ય છે. મેં અનુભવ કર્યો છે હા અને જયારે આ વાત જોડે સંબંધ નથી એમ જ એમનો સ્વભાવ હતો. એ ઠપકો પણ આપે ને ભૂલી ગયા હું એમને કહ્યું મને તું એક કામ કરા છે હું તમને બીજું કે મેં કીધું કહો ફરમાવો ફરમાવો તું મને કે ક્યાં હિંમતભાઈ ને ત્યાં ઉતર્યો છે સમજ્યા ને. હું જેમને ત્યાં ઉતર્યો હતો મારા જે યજમાન હતા કારણ કે રાજસ્થાનમાં જ્યાં જવું ત્યાં કોઈને ત્યાં જ મારે ઉતરવું પડે. હે તો મેં કીધું હા થાય. મને કે આજે રાત્રે મેં કીધું તમે કામ કહો. ના ના મને કે કામ જ કહું છું બારના મન કરીને નાચજે. અરે 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 સમજ્યા ને. રાત્રે અગિયાર વાગે સાહેબ પાસેથી આવ્યો હિંમતભાઈ ને ત્યાં હા મેં બારના મન કરીને નાચવા લાગ્યો. નાચી જ શકું પડી ગયો નીચે જાજમ પર પડી ગયો હું નાચવા ગયો હતો. મને બીજે તારે પહેલો પ્રશ્ન સવારે ઉઠીને પગે લાગવા ગયો ને ત્યારે સાહેબે મને એ પૂછ્યો. મને કે કાલ રાત્રે નાચ્યો હતો? હે મેં તો સાહેબ પડી ગયો. મને કે તું કબૂલ કરીને નાચતા આવડતું સમજ્યા. નાચતા શીખ પહેલા હું નાચતા શીખ્યો છું સાહેબ ભગવાન પાસે નાચ્યો છું હું સમજી રાખું. આ મહત્વની વાત છે જે એની પાસે નાચ્યા નથી તમે સમજ્યા. એને કર્મ રાજા પાસે નાચવું પડે છે શું આ તમારી વાત નથી. ને ગેલું મન મારું રે પ્રભુ અલજે રે
તમે ભગવાન સાથે આ ગાઢ પણ જો કરી શકો, આ ગાઢ પણ છે. હું તમને ચક્રો માં નવકાર ગણવાની વાત કરું છું ને, ગાઢ પણ તમે અહીંયા વાત કરો. નમો હરિયંતર, હે હરિયન ભગવાન, તમે બેઠા છો સિંહાસન ઉપર, તમે શાસન રચ્યો, મારો ઉદ્ધાર કેમ કર્યો? તમે ઝઘડી શકો છો ભગવાન સાથે? ભગવાન સાથે જો તમે ઝઘડી શકો, ગેલછામાં જ ઝઘડી શકાય છે, તો ખુલશે અંદરથી. અને કોઈ તમને તત્વજ્ઞાન કે ને, મેં તમને થોડી વાર પહેલા કીધું, એરંગિયા જેવું મોડું કરીને જેવું આવું ના કહેવાય ભગવાનને, તે તો કર ભગવાનને, એની વાત સાંભળશો નહીં તમે, બધું કહેવાય, તમે નહીં સાંભળતા. એ તત્વજ્ઞાન ની અંદર સમજાને આ કેનારા એ પોતે શું એ તો સત્ય સમજ્યા નથી. આપણી ભૂમિકા પ્રમાણે બધું ભગવાનને કહી શકાય. તમે કમ્પ્લેન પણ ભગવાનને કરી શકો. તમે જો કરી શકો, ખુલી જશો તમે. અને એક દાડો એ જ્ઞાનનો ઉદ્યોગ પ્રકાશ તમને પ્રાપ્ત થશે, ત્યારે તમને સમજાશે ભગવાન અંદર છે. તમને સમજાશે. પણ આ ગાંઠ પણ આવવું જોઈએ. ને અગેલું મન મારું રે, પ્રભુ અલે જે રહે, અલે જે રહે, પ્રભુ થી તાદાત્મ રહે છે, જોડાયેલું રહે છે, તદરૂપ રહે છે. તમે પ્રભુમાં સમાઈ જાઓ છો. તમે પ્રભુમાં જો સમાઈ જાઓ છો, ને અગેલું મન મારું રે, પ્રભુ અલે જે રહે, તન મન ધન તે કારણ થી પ્રભુ મુજજો. તમે મારું સર્વસ્વ છો, મારો દેહ પણ તમે છો, અરે મારું મન પણ તમે છો. તમે સમજ્યા ને? મારું ધન પણ, મારા પદાર્થો, ચીજ વસ્તુ તમે છો નથી, તમે છો. તન મન ધન તે કારણ થી પ્રભુ મુજજો. તમે જ મારું સર્વસ્વ છો. આ ભૂમિકા લાવવી પડે. તમને કદાચ કપરી લાગશે આજે, તમે લાગે આ કેમ બને, જેને આપણે ઓળખતા નથી, જેને આપણે જાણતા નથી, જેની સાથે આપણો પરિચય નથી, ના આપણે કોઈ દાડો આ ભગવાનને મળ્યા છીએ, ના એ ભગવાન આપણને મળ્યા છે. અરે આની સાથે આ શક્ય જ નથી. એની સાથે શક્ય છે, કારણ કે લોકોત્તર છે. એ કોઈ તત્વ છે, અગમ્ય તત્વ છે. તમે એને એલ્જીબ્રાની અંદર આવે ને, બીજગણિતમાં જવાબ x છે, અને પછી તમે બીજગણિતનો દાખલો કરતા હો, તો દાખલાને અંતે x આવીને ઉભો રહે કે x એટલે આ, સમજ્યા ને? x એટલે 28, એમાં x છે, કંઈક છે, ક્યાં કઈ કોઈ જગ્યાએ આ છે, તમે માનો. ઘણી વાર વાર્તાલાપમાં કહું છું, જાણીને માનવું. 100 મજલાનું એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ. હું બહુ નાનો હતો એ વખતે, નેશનલ જ્યોગ્રાફિક મેગેઝિન જોતો ને, તો એની અંદર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ નો ફોટો જોતો, મને આશ્ચર્ય થતો. સારું, આટલું 100 મજલા ઉપર કઈ રીતે ઉભા રહે? એટલે હું ઘણી વાર ગજ્જી પાના પાના ભેગા કરી અને એક મચલો ને એના ઉપર બીજો ને એના ઉપર ત્રીજો, ચોથો આવતા આવતા તો બધું પડી જાય. મને આશ્ચર્ય થતું કે કઈ રીતે લોકો એ બનાવ્યું હશે આ 100 મજલા. અને 1975 માં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ ના 100મા મજલે ઉભા રહી. અને હું કુસુમબેન ને કહેતો હતો કે આ એમ્પાયર સ્ટેટ ના 100મા મજલે ઉભા છીએ. 110 મજલાનું ચિકાગોમાં સિયર્સ જોયું. હા, કદાચ અત્યારે કોઈ એમ કહે ને કે 1000 મજલાનું એ મકાન બનશે, હું આશ્ચર્ય ના પામું. ના પામું. કેટલીક વસ્તુઓ તમે જોઈને જાણો છો. તમે સમજ્યા? તમે જયારે જુઓ, હા, પછી તમે માનો કે આ છે, આ શક્ય છે. તમે જુઓ અને માનો. હું તમને એક પ્રિન્સિપલ કહું છું, કેટલીક લોકોત્તર વસ્તુઓ તમે માનો અને પછી જુઓ.
પેલા માનો, આજે હું તમને નમ્ર વિનંતી કરું છું, તમે માનો કોઈ એક અદભુત પરમાત્મા તત્વ છે. તમે કહો પણ કેવી રીતે, તમે અમને કઈ બતાવો, કઈ નિશાની, કઈ નહીં. જાણીને માનવાની વાત નથી, માનીને જાણવાની આ વાત છે. તમે અત્યારે એક આજે શું એક નક્કી કરો, કઈક છે મારે એને જાણવું છે, હું માનું છું કે કઈક છે. તમે સમજા ને, હું માનું છું કે કઈક છે, પણ હું જાણીશ, ચોક્કસ જાણીશ. કઈ જુદું બનશે, એક અલગ વસ્તુ અંદર ચાલવા માંડશે, એક અલગ વસ્તુ મુમેન્ટમાં આવશે. તમે માનીને જાણવાનું અને માનીને જાણવાની વસ્તુ એક જ છે, પરમાત્મા તત્વ. એ તમને તમારી પોતાની અંદર સમજ્યા છે. મહાત્માઓએ કહ્યું છે, એમને અનુભવ છે, એમને અનુભવ છે. સમજ્યા કે નહીં? શું મને એક પ્રસંગ યાદ આવે છે, આમાં કોઈ લખ્યું છે, તમે તમારા પ્રસંગો પણ કોઈ કહેજો, એટલે હું તાતે તાતે કહું છું. આ શું મને એક પ્રસંગ યાદ આવે છે, સમજ્યા ને? હિમાલય ગયેલા, અને હિમાલયની અંદર બદ્રીનાથમાં શું, જો કોઈ 5-15-25 મહાત્માઓને આપણે ભોજન આપી શકીએ, પરોક્ષી શકીએ, ને બહુ ખુશી થશે. અને ત્યાં મેં એમને વાત કરી, મેં કીધું અહીંયા કોઈ એવી વ્યવસ્થા થાય કે મહાત્માઓ પાસે આપણે જઈ શકીએ. સમજ્યા? મને કે નહીં, આપણે જો કહેવડાવીએ અને એટલી નમ્રતાથી જો વિનંતી કરીએ કે આપ મંદિર મેં પધારો, ઓર મહાત્મા ભી આને વાલે હૈ, શું તો સબકો ઇકઠ્ઠા હો શકે. સમજા ને? મેં કીધું ચોક્કસ તમે કહો અમારી તરફથી શું. અને એવી રીતે 3 દાડા પહેલા જુદી જુદી જગ્યાએ જઈ અને મંદિરના, બદ્રીનાથના મંદિરના વ્યવસ્થાપકોએ 5 માણસોને મોકલ્યા દૂર દૂર જઈને ગુફાઓમાં જ્યાં મહાત્માઓ વર્તતા હોય શું. અને મહાત્માઓ એ દિવસ એમને નક્કી કીધેલું, મહાત્માઓ આવે. સમજ્યા? બધા મહાત્માઓને બિરાજમાન કર્યા, અમે બધી વ્યવસ્થા કરી રાખેલી. વિસ્તાર અત્યારે કઈ કરતો નથી શું, પણ અમે 72 યાત્રાળુઓ હતા. એ 72 યાત્રાળુઓએ સમજ્યા ને, બહુ ભાવથી દરેકે દરેકે શું, કોઈએ કામરો આપ્યો, એ બધું અમે સાથે લાવેલા, મુંબઈથી લઈ ગયેલા. મુંબઈથી 5 લાખ રૂપિયાનો સામાન આવો હિમાલયમાં કામ લાગશે આપવા, એ માટે નહીં ગયેલા. યાત્રા આ છે. તમે સમયથી કર જાઓ ને, તમારામાં જે કોઈ, તમે નીચે ધર્મશાળામાં કહેજો, ધર્મશાળામાં જરૂર પડે તો મારું નામ કહેજો કે ભાઈ કોઈ કિરણભાઈ હતા ને એ કહેતા હતા કે અહીંયા એ વ્યવસ્થા થાય છે. આજુબાજુના ગામમાં જે કોઈ ભૂખ્યા હોય એને આજે સાંજે અમે યાત્રા કરીને આવીએ, એ વખતે રોટલા આપવામાં આવશે. અને દેરાસરમાં તમે નીચે ભોજનશાળામાં કહી દો. સમજા ને? યાત્રા કેટલા માણસ આવશે? એક તો 500 જણા આવશે, 800 જણા આવશે, બસ 800 ના રોટલા કરી રાખશે. પૈસા અમારી પાસે લઈ, એ કરી આપે છે, રોટલા કરી આપે છે. હું ને તમે આપણે નીચે ઉતરીને પછી ગરબા ખાધા ને, આપણા પેટમાં યાત્રા નથી. મેં તમને જયારે પ્રસંગ કીધો ગંગા નદી એ કીધું, મને એક જ કેરી મળી, પેલા ભૂખ્યા ભિખારીએ ખાધી ને એ મારા પેટમાં આવી, બાકી તો બધી પાણી માંગી શું. એટલે આ નક્કી કરે, બદ્રીનાથ ગયા છે, સમયથી ગતી જયારે ગયા 350 જણા ત્યારે આ નક્કી કરેલું. બધા ગામમાં જ્યાં જવું સમજ્યા ને, અનુકંપા દાન આપ 10 બસો ઉભી રહે એટલે લોકો તો આવે. સમજ્યા ને? બધા કે લાઈનમાં બેસી જાઓ, કોઈ માગે આપો, કઈક આપો, કઈ બધા લાઈનમાં બેસી જાઓ.
અમે એના ઉડાણ માં ગયા નથી, અમે આવા મહાત્માઓ ને મળ્યા નથી, અમને તો પરિચય નથી, અમે અમને 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 એની ભૂખ જાગી નથી. આની આ ભૂખ જાગવી જોઈએ. જો આ ક્રેવિંગ થાય ને તો જ આ કામની વાત છે. તન મન ધન તે કારણ થી પ્રભુ મુજજો, મારે તો આધાર રે સાહિબ રાવણો. રાવણો, રાવણો તળપદ ભાષાનો શબ્દ છે. રાવણો એટલે તમારા જેવા માન ની જોડે મારો પરિચય. શું મારો પરિચય કોઈ સામાન્ય વ્યક્તિ જોડે નથી. મારે તો આધાર રે સાહેબ, મારે તો હે સાહેબ, તારા જેવા રાજાધિરાજ નો આધાર છે. ભગવાન સાથે એ મનમાં અંદર રહેવું જોઈએ. આપણને પોતાને મનની અંદર દ્રઢપણે દ્રઢપણે શું આ વસ્તુ રહેવી જોઈએ. નદી નાળા શું મીરાએ કહ્યું છે, નદી નાળા શું કામ ન મારે. મારે નદીઓ થી ને નાળા થી ને નહેરો થી કઈ કામ નથી. હું તો જાવા મળી દરિયાવ બડે ઘર તાલી લાગી રહે. હું તો દરિયા મહાસાગર માં મળી જઉં છું. એ પરમાત્મા છે. એ પરમાત્મા છે. એમ મારે રાજા ધીરાજ એવા તારી સાથે સાહેબ ની જોડે સંબંધ છે. તો અંતરગત ની પ્રભુ આગળ કહું ગુંજજો. હે પ્રભુ, મને અંતરગત ડીપર ઓફ ધ ડીપર, હજી અંદર કઈક મારે કહેવાનું છે. મારે કઈ કહેવું છે, કોની પાસે કહું? પ્રભુ આગળ કહું ગુંજજો. સિક્રેટ ઓફ ધી સિક્રેટ. હે પરમાત્મા, હું તારી પાસે કહું છું. તમારું આ જે અત્યારે આચરણ છે કેમ કરીને
બિરુદ તુમારું તારણ તરણ જહાજો. અને તમને તમને બિરુદ તો જગત માં એ મળ્યું છે, ડૂબતા બધાને તારનારા ભગવાન તમે છો. ભગવાન ને બિરુદ એ છે તારણ તરણ જહાજો, ડૂબ્યા હોય, ડૂબી રહ્યા હોય, ડૂબેલા હોય, એનો ઉદ્ધાર કરનાર કોઈ હોય, હા આ પરમાત્મા તત્વ છે. તો તમને બિરુદ આ મળ્યું છે. મારો બધો ઉકલાટ સંસારનો ઉકલાટ થમી જાય,
તો મારું કાર્ય પૂરું થાય. શું ઘણું કહીએ, જાણ આગળ કૃપાળજો. હા, કૃપા જેનામાંથી વર્તી રહી છે એવા એ પરમાત્મા, તમે તો કેવળ જ્ઞાની છો. હા, તમને વધારે શું કહીએ, હવે વધારે તમને શું કહેવું, શું કહેવું, સમજ્યા ને? પોતાના હૃદયની આ ગૂંજ, ગૂંજે ગૂંચ નથી, આ ગૂંચ નહી, હૃદયના સૂક્ષ્મ ભાવો એ ગૂંજે છે. હા, એમને ભગવાન પાસે રજૂ કરે છે, સમજ્યા ને? અહીંયા મને એક પ્રસંગ યાદ આવે છે. શું? એક મહાત્માના હું પરિચયમાં છું, સમજ્યા ને? અને એક વખતે મહાત્માને મળવા માટે શું જવાનું થયું. હા, હું જેવો ત્યાં પહોંચ્યો, કચ્છમાં જવાનું થયું, અને હું જેવો ત્યાં પહોંચ્યો, સમજ્યા ને? એમના શિષ્ય, મેં કીધું સાહેબ ક્યાં છે? સાહેબ બેરાતકમાં છે. એટલે મેં મારો સામાન ઉપર ચડ્યા એક ખૂણામાં મૂક્યો અને હું ત્યાંથી તરત દેરાતકમાં ગયો. દેરાતકમાં જેવો ગયો ને, સાહેબ ભગવાન સામે બેઠેલા, સમજાય? બપોરનો 3 વાગ્યાનો વખત હતો, દેરાતકમાં કોઈ નહોતું, કોઈ નહોતું. ભગવાન હતા ને સાહેબ હતા, એકલા. બીજા મારા ની વાત નથી કરતો, બીજા મહાત્મા ની વાત કરતો, ભગવાન જોડે વાત કરતા હતા. તું જોરે મને થયું કે મારા પગલાનો જો અવાજ થશે ને, એમની વાતમાં ડિસ્ટર્બ થશે. તમને શું કહ્યું? ભગવાન જોડે વાત નહોતી, ભગવાન જોડે પ્રેમ હતો. હા, કોઈ બે જણ પ્રેમ કરતા હોય ને, તમારી હાજરી જો આવે ને, સમજાય ને? ભંગ પડી જાય. તમે તમારા અસ્તિત્વને, તમે તમારા અસ્તિત્વને કલેક્ટ બેક યોરસેલ્ફ. હું ઉભો રહી ગયો, નહીં તો તમારો સ્વભાવ છે. જો દેરાતરમાં જવું ને, કે ઠીક, તમારા ભગવાનની નજીક જો, જેટલા જવાય એટલા. હે, વાત કરતા હતા, આમ 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 બેઠેલા, સમજાય ને? અડધો પોણો કલાક થી બેઠા હશે, એ વખત તો સવા 3:30 થાય છે. આજ આજ તમને મને યાદ આવે છે. તારકતા, ભગવાન તમે તારક છો, તમે તો તારનારા છો, સમજાય? તારનારા છો. મેં ગણ્યું તું, હા, હું તમને કહું છું, 19 વખત તારકતા બોલ્યા, મને યાદ આવે છે. હું કોઈ જાણો ભક્તિ કરતા બોલ્યો નથી 19 વાર ને, તમે સમજ્યા ને? 5 વાર પણ બોલ્યો નથી, બોલ્યો. ખુલી જાય અંદરથી, મેં તમને કહું, તમારી અંદર તે ખુલી જાય, તમારી જે અનાદિકાળની ગાંઠો પડી છે ને, જો તમે ભગવાનને જીવંત માની શકો તો તમે આ વાત કરી શકો, સમજા ને? એ ડાબો પગ ઊંચો ભક્તિ નો છે, ડાબો પગ આમ કરીને બેઠેલા. તારક હતા, આપણને ગાંઠ પણ લાગે. મને પોતાને જોવા થાય, પછી મને સમજાયું, મોહન વિજય મહારાજ ની પિતળી બંધાણી અજિત જીનંદ શું, હા, આ ભક્તિ નું ગીત બોલે છે. તારકતા તુજ માય રે, શ્રવણે મેં સાંભળ્યું ભગવાન, તમે જ તાર છો, તમારા વગર કોણ તારી શકે? પણ અને મારો ઉદ્ધાર કોણ કરશે? રડતા હતા. મેં મારી જિંદગીમાં આવી ભક્તિ કરી નથી, હું તમને કહું છું. મેં જે ભક્તિ જોઈ, મને પહેલી વાર ભક્તિ શું હોય, શું હોય ભક્તિ, ભક્તિ શું, શું તમે આ ગુંજ છે અંદર ને, તમે આમ વાત કરતા હો. હા, શ્રવણે સાંભળી, મેં મારી ખાતરી જ્યાં સાચી વાત છે ભગવાન, આમ જ છે, તમે તારનારા છો એ નક્કી છું, મેં ખોટું નથી સાંભળ્યું. અરે, હરિભદ્રે કીધું છે, સિદ્ધાર્થને કીધું છે, ગણધર ભગવાન તો કહેતા હતા, તારકતા ભગવાન, હું ખોટું છું નથી? તમે નથી તારતા? તમે
ના કહેશો રડતા જાય. હું તમને કહું, હું ઉભો રહેલો આ તારક દાની આ બે લીટી થી કેટલી વાર લાગી ખબર છે એમને? 20 મિનિટ. તમે 20 મિનિટ કોઈ વાર બે પંક્તિ બોલ્યા? એક તમને બોલ્યા પછી હવે બીજું નવું તમને બોલીએ? આપણે કયું બોલીશું? શું? અને હું બોલતો હોઉં ને તું આમ તેમ જોતો, તમે સમજ્યા ને? શું કે તમે આવો ને તમ લાગે. અને જો કોઈ આવે જ નહીં દેરામાં, ગમે નહીં આપણને કે આ નાટક કોઈએ જોયું નહીં આપણી ભક્તિ, હા, અને એમાં તો આ ભાઈ ને આ ભાઈ ને આ ભાઈ આવ્યા તો તો આપણને ગમે કે એમને પણ થશે તું કિરણભાઈ ભક્તિ કરે છે. સમજ્યા? તમે વિચાર કરો કે વણી હું આવ્યો હું દીન દયાળ છું. સમજ્યા? આ આ ચેલેટી તારકતા તુજ માય રે શ્રવણે સાંભળ તે વણી હું આવ્યો છું દીન દયાળ. દીન દીન દયાળ દીન દીન હું દીન છું, મારા પર તો દયા કરો. દીન દયાળ છું, દીન દીન દયાળ. 10 વખત બોલ્યા હશે અને એમને ખબર નથી હો કે કોઈ પાછળ ઊભું છે. કોઈ ખબર નથી, મેં ખબર પડવા દીધી નથી. તમે માનો છો એ તવન બોલતા હતા? હું 1.5 કલાક ઊભો રહ્યો. 1.5 કલાક કોને કહે છે? કોને કહે છે? હું તમને હકીકત કહું છું. સમજ્યા ને? ભક્તિ કોને કહેવાય? તમે કોઈ નાટક તો કરો, 1.5 કલાક આવું 2 લીટી લઈને. તમને કોઈ ગમતી હોય તો સિનેમાની, ગમતી હોય તો સિનેમાની લો. તુમ ને મુજકો પ્રેમ શીખાયા, કો પણ એને કો, એને શીખવાડ્યો છે પ્રેમ આ જગતમાં જીવો ઉપર. પણ તમે કો, તમારું સબકોન્શિયસ ખુલી જશે અંદરથી, તમારું સબકોન્શિયસ ખુલી જશે. તમે સમજ્યા કે નહીં? તુજ કરુણા નીલ રે બેન ચલો કરુણા સેવ કરો. તમે હૃદયમાંથી કોઈ વાર આવી રીતે સમજે 24 મિનિટ, 1 ઘડી, 48 મિનિટ, 2 ઘડી, 72 મિનિટ, 3 ઘડી તમે ભગવાન જોડે વાત કરો, તમે જુઓ તો ખરા, હા, વર્ચા વગર રહેતે. આ છેલ્લી આ 4 પંક્તિઓમાં મેં એક્સપેક્ટ કરી હતી એના કરતા પારાવાર અધિક કરુણા અધિક કી ધીરે સેવા કરું પણ ઘણી કરુણા ભવ ભય ભાવ છ ભાંગી ભક્તિ પ્રસંગે. જો આ ભક્તિના પ્રસંગે, તમારી સાથે એકાકાર થવાના પ્રસંગે, તમારામાં તન્મય થવાના પ્રસંગે મને જે સંસારનો ભવનો ભવ ભ્રમણનો ભય હતો, હા, બાકીને ભૂક્કો થઈ કોઈ કહે સમજ્યા ને? તું આ જે પંક્તિઓ છે ને
અનુભવ ની પંક્તિ. તમે કેટલીક જગ્યાએ જયારે અને અનુભવ ની આ પંક્તિઓ એમના હૃદયમાંથી નીકળી છે. શબ્દોમાં વ્યક્ત કર્યું છે, સમજા ને? એ અહિયાં એમને કહ્યું ઘણી આવી આવી જુદા જુદા સમયની અત્યારે સમય નથી, આપણો સમય પૂરો થાય છે, હું ક્યારેક તમને કહી ભગવાને પોતાને હાથે નક્કી તું મોક્ષ પ્રાપ્ત કરી મારા કપાળમાં તિલક કર્યો. અનુભવ છે. ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ તન તન કી ભીર તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. અનુભવ હતો, અનુભવ હતો. ભક્તિ ની આ વિવળતા પછી અનુભવ આવ્યા વગર રહેતો નથી, તમે ખાતરી માની. તમારે એક વાર એમાં મુકાવવું પડે. તમે જો મુકાઈ શકો આ અનુભવ તમે લઈ શકો. મન વાંછિત ફળ યારે પ્રભુ આલંબન, સમજા ને? વિષય ને કચાયો દૂર થવાના. મનની અંદર જેટલા ભાવો હતા સફળ થઈ ગયા. કરે જોડી ને મોહન કહે મન રંગ છો. મનના ઉલ્લાથી કર જોડી ને શું કરવા કે જમણો ને ડાબો હાથ ભેગા થવા, એનો અર્થ ભક્ત ને ભગવાન નું ભેગા થવા પણ. આ ધ્યાન ની તન્મયતા છે, સદાકારતા છે, કે તમે બે હાથ ભેગા કરવાના છે ને બે હાથ ભેગા થઈ અને આ એક નમસ્કાર બને. કર જોડી ને મોહન કરે મન રંગ છો. પ્રીત લડી બંધાણી અજીત અજીત બેન એક વાર તું બેટા ગાય Thank you.
ભક્તિ રથાસ્વાદ નો આપનો આજનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. અને જયારે કાર્યક્રમ પૂરો થાય છે ત્યારે આપણી પોતાની અંદર એક અભ્યંતર ભાવ કાર્યક્રમ આપણે શરૂ કરવાનો, જોડાવાનું છે ભગવાન સાથે. ભગવાન સાથે પ્રયત્ન કરીને, સવિશે પ્રયત્ન કરીને આપણે ભગવાન સાથે જોડાવાનું. આ કલ્ચર છે, નેચર નથી. ક્રોધ આવવો, ગુસ્સો આવવો નેચરલ છે. તમે મારા મોઢા પર થૂંકો, હું ગુસ્સે થઈ જાઉં. સંયમ રાખો. બુદ્ધ ની માફક બ્રાહ્મણ થૂંક્યો બુદ્ધ ના મોઢા ઉપર, અને એ જ વખતે માં મોગલાન ને સારી પુત્ર બ્રાહ્મણ ને પકડ્યો, ભગવાન પર થૂંકે છે. બુદ્ધે કહ્યું, માં મોગલાન સારી પુત્ર, એ બ્રાહ્મણ મારા મોઢા પર થૂંક્યો છે, હું મારા ડાબા હાથથી લૂછી નાખું છું. તમે કિચડમાં હાથ થૂકરવા નાખો છો, તમે વિચાર કરજો. હું દર રોજ વિચાર કરું છું, બ્રાહ્મણે આવી અને બુદ્ધ ને ગાળો દેવા માંડી. આનંદે કહ્યું, ભગવાન તમને ગુસ્સો નથી આવતો? બુદ્ધે કહ્યું, આનંદ હું આ બ્રાહ્મણ નો ગુલામ છું, એ મને ગુસ્સો કરવા માંગે છે એટલે મારે ગુસ્સો થવું. એમ મદારી નચાવવા માંગે એમ વાંદરો નાચે, એમ દુનિયા નચાવવા માંગે એમ હું નાચું, મને નથી ગુસ્સો થવું. તમે થાય કરી દો. કઈ વાત છે બુદ્ધ, તમે તમે વિચાર કરજો ને. આપણે પોતે 3 થી 4 અને 5:45 થી 6 બે કાર્યક્રમ માટે આપણે મળીએ છીએ, સ્વાધ્યાય કરવા માટે. આપને સ્વાધ્યાય કરવા માટે મળીએ છીએ. ગઈકાલે જે વાતો આપણે કરી છે સમજાને, ચંડ પ્રદ્યો, હા એ ચંડ પ્રદ્યો તો હુકમ કર્યો, દ્વિમુખ ને તારો મુગટ આપી દે, હું બાળકથી લઈ લે. બળ કરતા પણ વધુ મોટો પાવર કોઈ જગતમાં છે? મહાવીર ઉપર અને બુદ્ધ ઉપર હા બળ નું કોઈ દબાણ થયું નહોતું. એક પાવર એવો છે, જેમ બધું બળ વાપરો ને એમ 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 એમાં પાવર મલ્ટીપ્લાય, એનર્જી મલ્ટીપ્લાય થાય. તમે બધું બળ વાપરો, એનર્જી મલ્ટીપ્લાય થાય. સ્પિરિચ્યુઅલ પાવર, અમને સ્પિરિચ્યુઅલ પાવર નો પરિચય નથી. અમને ધન ના પાવર ની ખબર છે, સત્તા ના પાવર ની ખબર છે, અમને અમારી વાણી ના પાવર ની ખબર છે. મને અને તમને આધ્યાત્મિક પાવર ની કોઈ ખબર નથી, સમજાને. બપોરના સ્વાધ્યાયમાં 3 થી 6 સુધીમાં આપણે એ બે કાર્યક્રમો પતાવીશું. આવતીકાલે 8:15 વાગે આપણો સ્વાધ્યાયનો કાર્યક્રમ છે, અને પછી મંગળવારને દાડે 4 તારીખે ફરીથી સવારે 10 થી 12 ભક્તિ રથાસ્વાદનો કાર્યક્રમ છે, અને બપોરના 3 થી 6 સ્વાધ્યાયનો કાર્યક્રમ છે. એ પછીનો પ્રોગ્રામ એ દિવસે આવતીકાલે અથવા તો સોમવારે અથવા તો મંગળવારે પછીનો કિરણભાઈનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે ભગવંત વાણી જે ભગવાનની વાણી છે, તમે આમાં વિચાર કરો ને, એ કરજો. આ ભાગવત છે, આ ભગવતી સૂત્ર છે, આ ભગવદ્ ગીતા છે. બધા ભગવાનો એક જ વાત કરી છે, કદાચ ભાષા જુદી હશે, સમજાને. કર્મણ્યમ અધિકારસ્તે ન ફલેષુ કદાચન, એ કહી અને ભગવાન કૃષ્ણ પણ ગીતામાં એ કીધું, ડોન્ટ રિએક્ટ. ફળ શું આવે છે એની તમે ડોન્ટ રિએક્ટ.
સફળતા મળે કે નિષ્ફળતા મળે તું વિચાર નહીં કર. પરીક્ષા આપવાનું તારું કામ છે, પાસ થવાનું તારું કામ નથી. અમારું કામ પાસ થવાનું, હવે પાસ થવું છે. લાંચ રૂસવત થી પાસ થવાય, હા તો $500 ખર્ચું. અત્યારે તો પેપર જો પરીક્ષામાં પહેલાથી આવી જાય, લખાઈ ગયા હોય એના બદલે બદલી શકાય. અત્યારે અમે પરિણામ ઉપર ની વાત કરીએ છીએ. ભગવતી સૂત્ર અને ભગવદ્ ગીતામાં પરિણામ પર વાત નહીં કરે. કર્મણ્ય માધિકાર રસ્તે, તમે તમારું કાર્ય, તમારી ફરજ તમે બજાવો. પરિણામ શું આપતે તમે વિચાર નહીં કરો, પ્રકૃતિ વિચાર કરશે. પરિણામ સારું જ આવશે, નરસું આવશે. બધા ધર્મો એક જ વાત કરી, ડોન્ટ રિએક્ટ યોર સેલ્ફ. અને અમે નેગેટિવ રિએક્શન માં કઈ બાજુ, તમે મારે તમે આંગળી કરો ને, તમે હમણાં જ અહીંયા આપણે બધા ઉભા થઈશું, પછી પેલા ખૂણાવાજી નામ કિરણભાઈ મારી વાત કરતા લાગે છે, એ ગમે એની વાત કરતા હોય છે, મારી વાત કરતા લાગે છે, એમ હું ધારી લઉં છું. સમજ્યા ને? તમે નેગેટિવ રિએક્ટ થતા બચી જાઓ. અંતિમ મંગલ કરી આપણે આજ નો વાર્તાલાપ પૂરો કરીએ છીએ. સર્વ મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાસનમ અંગૂઠે અમૃત વસે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે મનોવાંચિત ફલદાતાર ઓમ શાંતિ 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 શિવમસ્તુ સર્વ જગત સુઈણો ભવંતુ જીવા સુઈણો ભવંતુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો સુઈણો ભવંતુ જીવા. હું ફરીથી અંતકરણ પૂર્વક તમારા સર્વેનો આભાર માનું છું. બધા લંચ રાખે છે પછી.